ઉચ્ચારણનો ધ્યાન રાખજો. આજે બહુ મહત્વનો પાઠ લઈએ. આજે આપણે જે વિડિયોમાં ચલાવવાના જે પહેલા કહી દો કે આ જે આમનો છે એમાં આટલું મહત્વની વસ્તુ આવે છે. રોકડવટ, વેપારી વટાવ, રોકડ વટાવ, અડધો રોકડ વ્યવહાર, અડધો ઉધાર, એ પોઈન્ટો આજે આપણે અમદમાં શીખે. ધ્યાન રાખજો, આ પોઈન્ટ એવા છે કે જનરલી પરીક્ષામાં આવે. સૌથી પહેલા મેં જૂમ લેક્ચરમાં વેપારી વટાવ અને રોકડ વટાવનો નિયમ કહ્યો, જરા ફરીવાર બોલી જાઓ. વેપારી વટાવ બાદ થાય પણ ચોપડે ના. ખાલી એક જ નિયમ યાદ રાખો અમનો જ માટે, વેપારી વટાવ તમારે બાદ કરવાનો પણ ચોપડે નો થાય. જ્યારે રોકડ વટાવ હંમેશા એના બે નિયમ, રોકડ વટાવના બે નિયમ, રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય. સૌથી પહેલા રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય. નંબર બે, રોકડ વટાવ બાદ બી થાય અને ચોપડે પણ ન થાય. ધ્યાન રાખજો, રોકડ વટાવ બાદ બી થાય અને ચોપડે પણ ન થાય. ફરીવાર, વેપારી વટાવ બાદ થાય, ચોપડે ન થાય નહીં. રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય. રોકડ વટાવ બાદ બી થાય અને ચોપડે ન થાય. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મેં આમનો તો લખી રાખી છે. ધ્યાન રાખજો, મેં આમનો તો લખી રાખી છે. આપણે કઈ આમનો શીખીએ છીએ, વેપારી વટાવ આવશે, રોકડ વટાવ આવશે, એમાં પણ અડધો રોકડ વ્યવહાર અને અડધો ઉધાર વ્યવહાર. ધ્યાન રાખજો ખાસ, અડધો રોકડ વ્યવહાર, અડધો ઉધાર. મેં છ આમનોટ લીધી, ધ્યાન રાખજો છ આમનોટમાં મોટા ભાગનું બધું શીખવાડી દીધેલું છે. ચલો પહેલી, 5000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ફરીવાર, 5000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, ખાલી વેપારી વટાવ છે. નંબર બે, પહેલા તો ગમે તે આમનોટ કર્યું, એકાઉન્ટમાં કંઈ પણ વસ્તુ કરવી હોય તો પહેલા વ્યવહારને ઓળખો. જો નામ નથી આપ્યું, રોકડ વ્યવહાર કહેવાય. એટલે પહેલી વસ્તુ ધ્યાન રાખજો, વ્યવહાર પાછો એની જોડે ખબર પડી જવી જોઈએ કે આ કયો વ્યવહાર છે. રોકડ જુઓ, 5000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ચલો ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો ગણતરીમાં ધ્યાન રાખજો, 5000 નો માલ હતો, ધ્યાન રાખજો 5000 નો માલ 10% વેપારી વટાવ હોય એટલે એ રોકડ વ્યવહાર ઉપર બી અપાય, ઉધાર વ્યવહાર ઉપર બી અપાય. હંમેશા વેપારી વટાવ બધા વ્યવહાર ઉપર અપાય. ધ્યાન રાખજો, માઇનસ 10% વેપારી વટાવ, બે વ એટલે વેપારી વટાવ, રોકડ વટાવ એટલે રો વ, રોકડ વટાવ એટલે. ચલો કેલ્ક્યુલેટર ઉપર ધ્યાન રાખજો કેવી રીતે કરવાનું. પહેલા 5000, પછી ગુણ્યા, પછી 10, પછી ટકા. 5000 ના 10% એટલે 5000 ગુણ્યા 10%, જવાબ 500 રૂપિયા આવશે. વેપારી વટાવ ધ્યાન રાખજો, 5000 ના 10% કેવી રીતે કર્યું ધ્યાન અહીંયા, 5000 ગુણ્યા 10%, ધ્યાન રાખજો 5000 ગુણ્યા 10%. કેલ્ક્યુલેટર ઉપર કરશો એટલે બાદ બાકી આય 4500. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમે વેપારી વટાવ આપો એટલે એકાઉન્ટમાં આ રકમ આપણે ચેકી નાખવાની. આપણા એકાઉન્ટ માટે ફાઇનલ રકમ 4500 કહેવાય. આપણે 4500 નોંધવાના છે એટલે ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, વેપારી વટાવ આપો એટલે ઉપરની રકમ ચેકાઈ જવી જોઈએ, કારણ કે એકાઉન્ટમાં હંમેશા વેપારી વટાવ પછીની જ રકમ ધ્યાનમાં લેવા. ખાસ ધ્યાન રાખજો, એટલે તમને પોકે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો, જવાબ 4500. ચલો આમ નોટ બનાવીએ. આપણે ગણતરી પતી ગઈ, આપણે આમ નોટ બનાવીએ. ખરીદ્યો છે વિદ્યાર્થી મિત્રો, નિયમ રેડી હોવા જરૂરી. ખરીદ્યો એટલે ખરીદ ખાતે તો ઉધાર જ થાય. વિદ્યાર્થી મિત્રો ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, અને રોકડ વ્યવહાર જે રોકડ જાય છે એટલે જમા. પહેલા આમ નોટ બનાવવાની પછી જ લખવા આવવાનું. ધ્યાન રાખજો,
આમનોત ખરીદ ખાતે ઉધાર 4500 તે રોકડ ખાતે કેટલા રૂપિયા 4500 વિદ્યાર્થી મિત્રો બાબત છે 5000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આપણે પહેલી વસ્તુ લીધી આપણે પહેલી વસ્તુ લીધી પહેલી આમનો ક્લિયર કરી ફરીવાર 5000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો ફરીવાર ગણતરી પહેલા તો નક્કી કરો રોકડ વ્યવહાર 5000 10% વેપારી વટાવ કેવી રીતે ગણતરી કરવાની 5000 ના 10% 500 4500 આપણા માટે વેપારી વટાવ આપો એટલે ઉપરની રકમ છે થઈ જાય 4500 ખરીદી હંમેશા ઉધાર રોકડ જાય છે જો ચલો બીજો પોઈન્ટ ચલો આપણે બીજો પોઈન્ટ લઈએ 10000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો નક્કી થઈ ગયું રોકડ વ્યવહાર જે નક્કી થઈ ગયું રોકડેથી ખરીદ્યો ફરીવાર 10000 નો માલ 10% વેપારી વટાવ 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો પહેલા વેપારી વટાવ તો આપી દેવાનો મગજમાં ફિટ રાખો રોકડ વ્યવહાર ચલો ગણતરી કરીએ 10000 નો માલ છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 10000 નો માલ છે બરાબર 10% વેપારી વટાવ માઈનસ 10% વેપારી વટાવ પહેલા વેપારી વટાવ તો આપી દેવાનો ચલો 10% વેપારી વટાવ ફરીવાર 10000 ગુણ્યા 10% 10000 ગુણ્યા 10% જવાબ આવશે 1000 9000 હવે વિદ્યાર્થી મિત્રો મેં કહેલું વેપારી વટાવ આપો ઉપરની રકમ ચેકાઈ જવી જોઈએ આપણા માટે ફાઇનલ રકમ 9000 ચલો આગળ 5% રોકડ વટાવ ઉભારો 5% રોકડ વટાવ પહેલા નક્કી કરો રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય આ રોકડ વ્યવહાર છે એટલે માઇનસ 5% રોકડ વટાવ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ફરીવાર કેલ્ક્યુલેટર ઉપર 9000 ના 5% કરો 9000 ગુણ્યા 5% 9000 ગુણ્યા 5% 9000 ના 5% કરો 450 ધ્યાન રાખજો બાદ બાકી આવી 8550 આટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો તમે ખરીદ્યો માલ કહેવાય 9000 તમે આટલા રૂપિયા રોકડા ચૂકવ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો તમે આટલા રૂપિયા રોકડા ચૂકવ્યા કહેવાય ધ્યાન રાખજો ખાસ ચલો આમ નોટ બનાવો વિદ્યાર્થી મિત્રો ચલો આમ નોટ બનાવો માલ ખરીદ્યો અહીંયા ધ્યાન માલ ખરીદ્યો ખાસ ધ્યાન રાખજો માલ તમે ખરીદ્યો છે તો ખરીદી હંમેશા ઉધારતા એક પ્રશ્ન કરો ચલો આપણી જોડે રાખો કેટલાનો માલ ખરીદ્યો તો 9000 નો પહેલા પ્રશ્ન કરો કેટલાનો માલ ખરીદ્યો કહેવાય 9000 નો ખરીદ્યો કહેવાય બરાબર ચલો આમ નોટ બનાવીએ એટલે ખરીદ ખાતે ઉધાર 9000 બરાબર તમે રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય છે જો આમ નોટ બનાવું ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા 9000 ચલો ફિક્સ થઈ ગયું હવે ફરીવાર રોકડ જાય છે જમા તે રોકડ ખાતે જમા 8550 બીજો રોકડ વટાવ ચોપડે નોંધાય ધ્યાન રાખજો રોકડ વટાવ ચોપડે નોંધાય એટલે પહેલી વસ્તુ હંમેશા રોકડ વટાવ રોકડ અને બેંક શબ્દ જોડે જ લખાય યાદ રાખજો રોકડ વટાવ હંમેશા રોકડ અને બેંક શબ્દ જોડે જો રોકડ જમા તો વટાવ બી જમા તે વટાવ ખાતે 450 ફરીવાર ધ્યાન રાખજો રોકડ વટાવ હંમેશા રોકડ અને બેંક શબ્દ જોડે લખાય એટલે જુઓ ખરીદ ખાતે ઉધાર રોકડ જાય છે જમા રોકડ જમા તો વટાવ બી જમા રોકડ જમા તો વટાવ બી જમા ફરીવાર નિયમ બોલો હંમેશા રોકડ વટાવ રોકડ અને બેંક શબ્દ જોડે લખાય
ચલો બાબત છે ધ્યાન રાખજો બાબત છે શું કહે છે 10000 નો માલ 10000 નો માલ 10% વેપારી વટા 5% રોકડ વટાવી રોકડે થી ખરીદ્યો બાબત જે બહુ વસ્તુ સિમ્પલ છે પરિવાર 10000 નો માલ હતો 10% વેપારી વટા 1000 રૂપિયા 9000 9000 ના 5% કરો કેલ્ક્યુલેટર ઉપર 450 બાદબાકી કરો 8 550 તમે રોકડા ચૂકવ્યા કેટલાનો માલ ખરીદ્યો 9000 તમે કેશ ડિસ્કાઉન્ટ લીધું રોકડ વટા એટલે કેશ ડિસ્કાઉન્ટ 450 એટલે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા 8 550 નિયમ ખરીદી ઉધાર રોકડ જાય છે જમા અને હંમેશા વટા રોકડ અને બેંક શબ્દ જોડે લખાય ચલો ક્લિયર આગળ જઈએ 3 નંબર નિયમ નો વિદ્યાર્થી મિત્રો 3 નંબર નિયમ નો અહીંયા ધ્યાન 3 નંબર વાંચો 5000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રમેશને વેચ્યો પેલા નક્કી કર લો છોકરાઓ 5000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે રમેશને વેચ્યો ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે ચલો ગણતરી કરીએ 5000 નો માલ અહીંયા ધ્યાન 5000 નો માલ પહેલા તો વેપારી વટાવ આપી દેવાનો 10% વેપારી વટાવ છોકરાઓ 10% વેપાર 5000 ના 10% કરો કેલ્ક્યુલેટર ઉપર 5000 ગુણ્યા 10% એટલે 500 રૂપિયા 4500 વેપારી વટાવ આપો એટલે આ રકમ છે કઈ જાય હવે વિચારો હવે આયા તમે રોકડ વટાવ ઉપર હવે તમે આયા રોકડ વટાવ ઉપર ધ્યાન રાખજો રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય આ છે ઉધાર વ્યવહાર આ કયો વ્યવહાર છે ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહારમાં ક્યારે રોકડ વટાવ અપાય નહીં એટલે આમાં રોકડ વટાવ આપણે નહીં આપીએ ફાઇનલ રકમ આ કહેવાય ફાઇનલ રકમ આ કહેવાય જો વેચ્યું છે વે રોકડ વટાવ નહીં અપાય વેચ્યો છે વેચાણ હંમેશા જમા ઉધાર વ્યવહાર છે એટલે વ્યક્તિનું નામ આપવું જોઈએ રમેશ રમેશ લાભ લેનાર છે ઉધાર રમેશ ખાતે ઉધાર વેચ્યો એટલે વેચાણ ખાતે જમા કેટલા 4500 ચલો અહનોદ રમેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલા રૂપિયા 4500 રૂપિયા 4500 રૂપિયા ફરીવાર ઉધાર વ્યવહાર છે એટલે આપણે રોકડ વટાવ આપ્યો નથી ખાસ ધ્યાન રાખજો ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવ આપ્યો નથી નીચે બાબત છે જાતે આવડવી જોઈએ બાબત છે જાતે બરાબર છે પણ અહીંયા હું નોટ લખું તમારા ધ્યાનમાં રહે તમારા ધ્યાનમાં રહે ઉધાર વ્યવહાર હોવાથી રોકડ વટાવ અપાશે નહીં ધ્યાન રાખજો ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવ અપાય નહીં ખાસ ધ્યાન રાખજો નોંધ આ ધ્યાન રાખજો ખાસ નોંધ એટલે ધ્યાનમાં રહે કે રોકડ વટાવ આપણે કેમ નથી આપ્યો ચલો આગળ જઈએ આગળ જઈએ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર એવો આવ્યો છે કે અત્યાર સુધી જે બી શીખવાડ્યું બધું આવી ગયા આ વ્યવહાર હવેના એવા જે ત્રણ વ્યવહાર હવેના ત્રણ વ્યવહાર એવા છે કે અત્યાર સુધી જે શીખવાડ્યું બધું વિદ્યાર્થી મિત્રો આવી ગયા જો આટલું અને આ પરીક્ષામાં વ્યવહાર આવે જો રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર એટલે કે અડધો રોકડ અડધો ઉધાર વેપારી વટાવ રોકડ વટાવ ચારે ચાર વસ્તુ ફરીવાર વેપારી વટાવ બી આમાં છે રોકડ વટાવ બી આમાં છે અડધો રોકડ બી છે અડધો ઉધાર બી છે એટલે ધ્યાન રાખજો અત્યાર સુધી શીખવાડ્યું ને એ બધું આ પોઈન્ટમાં આવે છે ખાસ ધ્યાન રાખજો ચલો ચાલ 20000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે પરાગ પાસેથી ખરીદ્યો અડધા નાણા ચેક થી ચૂકવે એટલે અડધો રોકડ અડધો ઉધાર અને જો અમે ચેક બી લઈ લીધો ફરીવાર
20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, પરાગ પાસેથી ખરીદે, અડધા નાણા ચેકથી ચૂકવે. ચલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ. ચલો ચાર નંબર આયા આપણે, ચાર નંબર આયા. ચલો 20,000 રૂપિયાનો માલ, પહેલા આપણે 20,000 રૂપિયાનો માલ બરાબર છે 10% વેપારી વટાવ, વેપારી વટાવ તો વિદ્યાર્થી મિત્ર આપી દેવાનો 10% વેપારી વટાવ એટલે 2,000, જવાબ આવ્યો 18,000. આને ચેકી નાખો, આને ચેકી નાખો. વેપારી વટાવ આપ્યા પછી જે રકમ આવે આપણી ફાઈનલ રકમ ઉપરની ચેકી નાખવાની. ચલો હવે આવ્યો 5% રોકડ વટાવ. પણ જુઓ નિયમ છે કે રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય. અહીંયા અડધો રોકડ છે ને અડધો ઉધાર છે. જુઓ અડધા નાણા ચેકથી ચૂકવ્યા એટલે અડધો રોકડ અડધો ઉધાર એટલે અહીંયા બે ભાગ. એટલે આને આ દાખલાને એવું પણ કહેવાય બે ભાગ વાળો દાખલો. 9,000 18,000 ના અડધા 9,000 એ રોકડ વ્યવહાર થયો અને 9,000 એ ઉધાર વ્યવહાર થયો. ક્લિયર? ચલો રોકડ વ્યવહાર ઉપર આપણે રોકડ વટાવ આપીએ. કેટલા ટકા રોકડ વટાવ? 5%. અહીંયા ધ્યાન, 5% રોકડ વટાવ. ચલો 5% રોકડ વટાવ 9,000 ગુણ્યા 5% 450. 8,550 નો ચેક આપણે આપ્યો. કેટલાનો ચેક આપ્યો? 8,550. પરિવાર અને ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું નામ આવે પરાગ. ચલો પરિવાર, પરિવાર ગણતરી. 20,000 નો માલ 10% વેપારી વટાવ, જવાબ આવ્યો 18,000. હવે સમય આવ્યો વિદ્યાર્થી મિત્રો રોકડ વટાવ. પેલા ગણતરી આવડવી જોઈએ, હવે સમય આવ્યો રોકડ વટાવ. રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય એટલે અડધો રોકડ જે અડધો ઉધાર એટલે આમાંથી જુઓ અડધો રોકડ કર્યો અડધો ઉધાર. ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે. ચલો રોકડ વ્યવહાર ઉપર રોકડ વટાવ 9,000 ના 5% રોકડ વટાવ 450. આટલા રૂપિયાનો ચેક આપ્યો. આ વિદ્યાર્થી મિત્રો થોડી ટેકનિક ધ્યાન રાખજો. ખરીદ્યું તો ખરીદીમાં ટેકનિક યાદ રાખ. ખરીદીમાં હંમેશા ઉધાર થાય, ખરીદીમાં હંમેશા ઉધાર અને આ બે પાંખિયા જમા થાય, ધ્યાન રાખજો. એટલે આ જમા થાય, આ પાંખિયું જમા થાય, ધ્યાન રાખજો. ખરીદીમાં આ ઉધાર અને આ બે પાંખિયા જમા થાય. જો આ જમા, આ જમા. ફરીવાર, ફરીવાર ટેકનિક યાદ રાખજો. આમનોન માટેની ખરીદીમાં ઉધાર બે પાંખિયા જમા એટલે આ પાંખિયું જમા, આ પાંખિયું જમા. અને વેચાણમાં આથી ઊંધું, જો વેચાણ હોય તો આ બે પાંખિયા ઉધાર અને આ જમ, ધ્યાન રાખજો. ચલો આમનોટ બનાવો વિદ્યાર્થી મિત્રો, આમનોટ બનાવો. અહીંયા ધ્યાન રાખજો. જો ખરીદ્યો, ખરીદ ખાતે હંમેશા ઉધાર જ થાય. ખરીદ ખાતે ઉધાર, ધ્યાન રાખજો. ખરીદ ખાતે ઉધાર, આવો આ બાજુ ચેક આપ્યો એટલે બેંક જમા, બેંક જમા તો વટાવ બી જમા અને પરાગ પૈ જમા. ફરીવાર બે પાંખિયા જમા થાય, આ ઉધાર થાય ખરીદીમાં, આ યાદ રાખજો. ફરીવાર ખરીદ ખાતે ઉધાર, તે બેંક ખાતે ચેક આપ્યો, તે વટાવ ખાતે, તે પરાગ ખાતે જમા. ચલો હું લખું અહમદ, ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 18,000, તે બેંક ખાતે 8,550, તે વટાવ ખાતે 450, તે પરાગ ખાતે, તે પરાગ ખાતે 9,000. જોઈ લો અહીંયા બાબત છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી. તો બાબત છે, બાબત છે 20,000 નો માલ, 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણા રોકડા ચૂકવ્યા. જો વ્યવહાર છે એ જ મેં બાબત જે લખે વિદ્યાર્થી મિત્રો. ફરી વાર ધ્યાન રાખજો, ટેકનિક, ખાલી ટેકનિક,
ફરીથી માં ઉધાર થાય આ બે જમા થાય ખાસ ધ્યાન રાખજો ચલો આઉટ પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો વેચાણનો લઈએ આઉટ પોઈન્ટ આપણે વેચાણનો લઈએ ચલો 40000 નો માં 10% વેપારી હતા 5% રોકડ વટાવે મયુરને વેચ્યું અડધા નાના રોકડા મને સેમ વસ્તુ ખાલી મેં રકમ ડબલ કરી વિદ્યાર્થી મિત્રો ચલો વેચાણનો પોઈન્ટ આપણે 5 માં જો ગણતરી 40000 નો માં વિદ્યાર્થી મિત્રો 40000 નો માં 10% વેપારી વટા 10% વેપારી વટા ઉચ્ચાર જવાબ આવ્યો 36 આ ચેક થઈ જાય જવાબ આવ્યો 36000 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અડધા નાણા રોકડા મળ્યા એટલે અડધો રોકડ અડધો ઉધાર હવે સમય આવ્યો રોકડ વટાવવાનો પણ રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ અપાય એટલે જુઓ અડધો રોકડ છે ને અડધો ઉધાર આવો અહીંયા જો 18000 નો વ્યવહાર રોકડ અડધો અડધો એટલે બે સરખા ભાગ અને અડધો ઉધાર વ્યવહાર બરાબર ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું નામ આવે મયુર વ્યક્તિનું નામ ચલો રોકડ વ્યવહાર ઉપર રોકડ વટાવ આપું કેટલા ટકા રોકડ વટાવ 5% રોકડ વટાવ ચલો 5% રોકડ વટાવ 900 રૂપિયા એટલે 17100 નો રોકડા મળ્યા આટલા રૂપિયા રોકડા મળ્યા ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન ટેકનિક નો ઉપયોગ કરો ટેકનિક નો ઉપયોગ કરો મેં તમને હમણાં કીધું વેચાણ હોય બે પાછિયા ઉધાર થાય વેચાણ જમા થાય ફરીવાર ટેકનિક નો ઉપયોગ કરો વેચાણમાં બે પાછિયા ઉધાર એટલે જુઓ આ ઉધાર આ ઉધાર અને આ જમા વિદ્યાર્થી મિત્ર વેચાણમાં બંને પાછિયા ઉધાર આ જમા અને ખરીદી હોય તો ખરીદીમાં આ ઉધાર બે પાછિયા જમા આ યાદ રહ્યું તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે ચલો આમ નોટ બોલું ચલો અને બીજું શું યાદ રાખવાનું ધ્યાન રાખજો ચલો બે પાછિયા ઉધાર રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર રોકડ ઉધાર તો વટાવી ઉધાર ચલો પરિવાર અમનોત રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર મયુર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા ચલો અહીંયા ધ્યાન રોકડ ખાતે ઉધાર 17100 વટાવ ખાતે ઉધાર 900 ચલો મયુર ખાતે ઉધાર 18000 તે વેચાણ ખાતે રૂપિયા 36000 ધ્યાન અહીંયા ફરીવાર ટેકનિક બે ટેકનિક હવે બતાવું છું એક તો મેં કીધી છે હવે ટેકનિક ધ્યાન રાખજો બીજી ટેકનિક અહીંયા ધ્યાન કે પહેલી ટેકનિકમાં ખરીદી કરો તો આ ઉધાર બે પાછિયા જવા જોડે બીજું બી યાદ રાખ ખરીદીમાં આમનો જ ઉપરથી બોલવાની શરૂ થાય વેચાણમાં આમનો જ નીચેથી બોલવાની શરૂ થાય પણ એ ક્યારે રોકડ વટાવ હોય ત્યારે ખરીદીની આમનો જ ઉપરથી બોલાય વેચાણની આમનો જ નીચેથી બોલાય એટલે જુઓ ઉપરથી ખરીદીમાં ઉપરથી આમ અને બીજું જોડે યાદ રાખવાનું ખરીદીમાં ઉધાર બે પાંખિયા જમા ઓટોમેટિક આવશે જો ખરીદ ખાતે ઉધાર બરાબર ઉપરથી આમનો જ શરૂ થાય તે બેંક ખાતે તે વટાવ ખાતે તે પરાગ ખાતે ચલો વેચાણમાં નીચેથી આમનો પણ એ ક્યારે રોકડ વટાવ હોય ત્યારે વેચાણમાં નીચેથી આમનો રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર મયુર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા ધ્યાન રાખજો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો જો આપણે અત્યારે જે આમનો જ લઈએ છે કઈ વસ્તુની છે વેપારી વટાવ છે રોકડ વટાવ છે અડધો રોકડ અડધો ઉધાર ચાર વસ્તુ તમે શીખો છો છેલ્લી આમનો વિદ્યાર્થી મિત્રો છેલ્લી 30000 નો માં 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે પરેશને વેચ્યું 1/3 ભાગના નાણા ચેકથી મળ્યા વિદ્યાર્થી મિત્રો આમાં અડધો
હવે ગણિત બદલાય, ખાલી ગણિત બદલાય, એક તૃતીયાંશ ભાગના ધ્યાન રાખજો. એટલે રીત તો એ જ કહેવાય, અડધો રોકડ અને અડધો ઉધાર, રીત એ જ કહેવાય. હું ગણતરી કરાવું, ધ્યાન રાખજો, હું ગણતરી કરું. ચાલો છ નંબર, ધ્યાન અહીંયા રાખજો, છ નંબર. 30,000 નો માં, વિદ્યા મિત્રો ધ્યાન રાખજો, 30,000 નો માં બરાબર 10% વેપારી વટાવ, માઇનસ 10% વેપારી વટાવ 3,000, 27,000. આ ચેકાઈ જાય, ચેકાઈ જાય. ચલો હવે હંમેશા રોકડ વટાવ, રોકડ વ્યવહાર ઉપર જ અપાય. રોકડ વ્યવહાર કેટલું? એક તૃતીયાંશ. એટલે આ દાખલામાં શું થાય? એક તૃતીયાંશ રોકડ વ્યવહાર, બાકીનો ઉધાર. ચલો એક તૃતીયાંશ, ખાલી ગણિતનો ઉપયોગ છે, જેને ગણિત પાકું આવે એને કોઈ પ્રોબ્લેમ ના પડે. ચલો બે ભાગ કરીએ, રોકડ વ્યવહાર અને બાકીનો ઉધાર વ્યવહાર. હવે અહીંયા ધ્યાન, કેટલો રોકડ વ્યવહાર છે? એક તૃતીયાંશ. કેટલો રોકડ વ્યવહાર છે? એક તૃતીયાંશ. હવે ઘણા જોખમ કેવી રીતે કરવાનું? એને 27,000 ના એક તૃતીયાંશ એટલે 9,000 આવે. વિદ્યાર્થી મિત્રો, 27,000 ના એક તૃતીયાંશ એટલે 9. હવે ઉધાર વ્યવહાર કેટલો? તો બાકીનો. 27,000 માંથી 9,000 બાદ કરો એટલે બાકીનો ઉધાર વ્યવહાર. જો ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું નામ આવે પરેશ, ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું નામ આવે પરેશ. ચલો રોકડ વ્યવહાર ઉપર રોકડ વટાવ આપીએ. રોકડ વટાવ કેટલા ટકા? 10%, માઇનસ 10% રોકડ વટાવ. ચલો આના 10%, 9,000 ગુણ્યા 10%, 981,100 નો ચેક મળ્યો. અને વિદ્યાર્થી મિત્રો, ટેકનિક 2/5 ઉધાર, વેચાણમાં 2/5 ઉધાર આ જમા, વેચાણમાં 2/5 ઉધાર આ જમા. વિદ્યાર્થી મિત્રો, આમ ન બોલું છું, આમ ન બોલું છું, ધ્યાન રાખજો, હું લખતો નથી અને આમ ન બોલું છું. આના જેવી ખાલી ગણતરી મારે શીખવાડવાની હતી, ધ્યાન રાખજો. આના જેવી જ આ બંનેની આમ ન સરખી, પણ અહીંયા ચેક છે એટલે બેંક આવશે આની જગ્યાએ. ચલો જુઓ, વેચાણની આમનોત નીચેથી બોલાય, વેચાણની આમનોત રોકડ વટાવ હોય ત્યારે નીચેથી બોલાય. ચલો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, પરેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ફરીવાર ટેકનિક, 2/5 ઉધાર થાય આ જમા થાય, વેચાણની અંદર 2/5 ઉધાર થાય આ જમા થાય, એટલે આ 2 ઉધાર આ જમા. ફરી વાર આમનો બોલો, ચેક છે એટલે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, પરેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે જે આજે આમનો કરી એમાં મેં 4 વસ્તુ પરફેક્ટ કરાવવાનું ક્લિયર કરાવ્યું. જો એક તો વેપારી વટાવ પરફેક્ટ કરાવ્યું, ક્યારે અપાય, કેવી રીતે અપાય, ગણતરી શું, રોકડ વટાવ કેવી રીતે અપાય, નોંધ કેવી રીતે થાય, એટલે વેપારી વટાવ ક્લિયર કરાયું, રોકડ વટાવ ક્લિયર કરાયું. ધ્યાન રાખજો, એની જોડે જોડે મેં કેવો વ્યવહાર લીધો, એક જુઓ, ખાલી વેપારી વટાવનો પહેલો વ્યવહાર લીધો, બીજો વ્યવહાર બંનેનો લીધો, ત્રીજો વ્યવહાર વેપારી વટાવ રોકડ વટાવ કેમ ના આપ્યું એ લીધો, એટલે કે ઉધાર વ્યવહાર અને રોકડ વટાવ. અને પછીના જે વ્યવહાર છે એમાં 4-4 વસ્તુ મેં કવર કરી. 4-4 વસ્તુ એટલે કઈ? એને તમને કીધી, જો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે ક્લિયર કરો, લગભગ તમે ક્યાંય પાછા ના પડો. જો આ ક્લિયર કરો તો ચોપડીમાં આવા વ્યવહાર બહુ ઓછા આપે, પણ જો તમે આ વિડીયો શાંતિથી બેસીને 3-4 વાર જુઓ તો લગભગ બધું આવડી જાય. ફરી વાર નિયમ બોલીએ, જો વેપારી વટાવ હોય, રોકડ વટાવ હોય, અડધો રોકડ અડધો ઉધાર હોય ત્યારે યાદ રાખજો, યાદ રાખજો, નિયમ બોલી જાઉં, ટેકનિક આપણી, ખરીદી, ખરીદીમાં આ ઉધાર થાય, 2/5 જમા થાય અને આમનોત ઉપરથી બોલવાની. ચલો વેચાણમાં 2/5 ઉધાર થાય આ જમા થાય, આમનોત નીચેથી બોલવાની.
આટલું તમે જો ધ્યાન રાખો તો મારા મત મુજબ આ આંદોલનમાં તમે ક્યાંય પાછા ના પડો. વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે છ આંદોલન કરી બરાબર છે. આપણે આટલું રાખીએ છીએ અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચલો ઓકે.